सूरत में स्टंट बाजो फरी बेफाम बन्या, रील्स बनावा जोखमी स्टंट कर्या। सूरत में रील्स बनावा जोखमी स्टंट करता युवकों नो वीडियो वधु एक बार सामे आव्यो छे। जागृत नागरिके ट्राफिक पुलिस ना कंट्रोल रूम व्हाट्सएप नंबर पर वीडियो मोकलता पुलिसे गुनो नोंधी कायदेसर नी कार्यवाही हाथ धरी छे। सूरत ट्राफिक पुलिस ना हेल्पलाइन व्हाट्सएप पर सूरत ने एक जागृत नागरिक द्वारा मोपेड पर सवार थयेला स्टंटबाजो नो वीडियो मोकलवामां आव्यो हतो। आ वीडियो में स्पष्टपणे जोवा मळी रह्युं छे कि एक मोपेड पर चार युवको सवार थईने छूटा हाथे मोपेड चलावी रह्या छे। एटलुं ज नहीं, आ स्टंट समय ट्राफिक पण भरचक जोवा मळी रह्यो छे। ત્યારે હવે સમગ્ર મામલે પોલીસ એક્શનમાં આવી છે। અઠવા લાઇન્સ પોલીસ મથકમાં વાહન ચાલક સામે કાયદેસરી પગલાં લેવા માટે મોટરસાયકલ વ્હીકલના એમવી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે સ્ટંટબાજ વાહન ચાલકો સામે ગુનો નોંધી તેમને પકડવા વધુ તપાસ હાથ ધરી છે। એક તરફ સ્ટંટબાજોનો ત્રાસ તો બીજી તરફ વાહનોમાં જોખમી મુસાફરી। આ વખતે નર્મદામાં સ્ટંટનો વિડીયો વાયરલ થયો। સ્ટંટબાજોને જાણે કાયદાનો ડર જ રહ્યો નથી। પોલીસ ડ્રાઈવ યોજે છે પણ સ્ટંટબાજો સુધરતા નથી। આવો જ એક સ્ટંટનો વિડીયો ફરી વાયરલ થયો। પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગ પર જોખમી સ્ટંટનો વિડીયો વાયરલ થયો છે। પ્રવાસીઓથી સતત ધમધમતા આ રોડ પર કારમાં સવાર એક યુવતી સીટ છોડીને બારીમાંથી બહાર નીકળી ગઈ હતી। આ સ્થિતિમાં અન્ય કાર પસાર થાય તો ગંભીર પરિણામ આવી શકે છે। સતત ધમધમતા આ રોડ પર સ્ટંટ અને બે ક્ષણનો આનંદ અન્ય લોકો માટે પણ જોખમી સાબિત થઈ શકે તેમ છે। આ તરફ સુરતમાં પણ જોખમી રીતે બસમાં સવારી કરતા હોવાના પણ વિડીયો સામે આવ્યા। 2 ઓગસ્ટે અમરોલી રૂટ પર ચાલતી સિટી બસમાં જીવના જોખમે લટકીને મુસાફરી કરતો વિડીયો સામે આવ્યો। પોલીસ દ્વારા વારંવાર સાવચેત કરવા છતાં લોકો પોતાની જ મનમાની કરી જીવને જોખમમાં મૂકે છે। તો 5 ઓગસ્ટે સ્માર્ટ સિટીની બસમાં જોખમી રીતે મુસાફરી કરતો વિડીયો પણ વાયરલ થયો। ડ્રાઈવરે ના પાડવા બાદ પણ કેપેસિટી કરતા વધારે મુસાફરો બેસી જતા ડ્રાઈવરે બસ થોભાવી પડી। તાજેતરમાં યુવતીનું ચાલુ બસમાંથી પડી જતા મોત નીપજ્યું હતું। ક્યારે સુધરશે સ્માર્ટ સિટીની જનતા, તે પણ એક મોટો સવાલ છે। માત્ર જોખમી સવારી જ નહીં, સ્ટંટબાજોએ પણ સુરતમાં ચકચાર મચાવી। છેલ્લા 10 દિવસમાં સુરતના અનેક વિસ્તારમાંથી સ્ટંટબાજીના જોખમી વિડીયો સામે આવ્યા। 24 જુલાઈએ સુરતના રાંદેરના ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર યુવકે જોખમી રીતે વાહન ચલાવ્યું અને પોતાની સાથે અન્યના જીવને પણ જોખમમાં મૂક્યો। જ્યારે 27 જુલાઈએ સુરતના ડુમસ રોડ પર છૂટા હાથે ટુ વ્હીલર ચલાવતા એક યુવકનો વિડીયો વાયરલ થયો। જ્યારે 28 જુલાઈએ અઠવા વિસ્તારમાં ખુદ પોલીસકર્મી સ્ટંટ કરતા જોવા મળ્યા। જો કે આવા સ્ટંટબાજો સામે પોલીસે કડક હાથે કામ લીધું છે। અંબાજીમાં ગબ્બર વિસ્તારમાં દીપડો દેખાતા ભયનો માહોલ, પરિક્રમા માર્ગ બંધ કરાયો। યાત્રાધામ અંબાજીમાં દીપડો દેખાવાનો વિડીયો વાયરલ થયા બાદ વન વિભાગ સહિતનું તંત્ર એક્ટિવ થઈ ગયું છે। ગબ્બર પર્વત વિસ્તારમાં દીપડો જોવા મળ્યો હતો, ત્યારબાદ વન વિભાગ દ્વારા દીપડો પકડવા માટે વિવિધ પ્રયાસો હાથ ધર્યા છે। વન વિભાગની ટીમે કરેલી તપાસમાં જંગલી જાનવરના પગના નિશાન મળી આવ્યા છે। દીપડાને પકડવા માટે ગબ્બર પર્વતની આસપાસ તળેટી વિસ્તારમાં પાંજરાની ગોઠવણ કરવામાં આવી છે, તો બીજી તરફ પરિક્રમા માર્ગને બંધ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે। અંબાજીમાં ગબ્બર સાથે દીપડો હોવાની વાત શણવારમાં આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ગઈ હતી। ગબ્બરના પર્વતીય વિસ્તારમાં દીપડો દેખાયા બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી। દીપડાએ કૂતરું બકરાનું મારણ કર્યા હોવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। દીપડો દેખાતા જંગલ વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ છે। દીપડાની હાજરી હોવાનું જણાતા 51 શક્તિપીઠ પરિક્રમાનો માર્ગ 4 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે। વન વિભાગની ટીમ સહિત અન્ય સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા દીપડો દેખાવાની ઘટના મામલે વિવિધ રીતે તપાસ શરૂ કરવામાં આવી છે। મહત્વનું છે કે અહીં રોજના હજારો લાખો દર્શનાર્થીઓ આવતા હોવાથી અને સ્થાનિકો વસવાટ કરતા હોવાથી દીપડાને પાંજરે પૂરવો જરૂરી છે। જંગલ વિસ્તારમાંથી દીપડો ખોરાકની શોધમાં ગબ્બર પર્વત પર પહોંચ્યો હોવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અમદાવાદમાં અસામાજિક તત્વો સામે મહિલાઓનું હલ્લાબોલ, તો સુરતમાં બાંગ્લાદેશી યુવક યુવતી પકડાયા। અમદાવાદ સીટીએમ એક્સપ્રેસ હાઇવે પર ડબલ ડેકર બ્રિજના છેડે મહિલાઓએ હોબાળો મચાવ્યો। સીટીએમ 4 રસ્તા પર એક્સપ્રેસ હાઇવે પર સ્થાનિક મહિલાઓએ દબાણો અને અસામાજિક તત્વો પ્રવૃત્તિઓ સામે રોષ ઠાલવ્યો છે। રસ્તા પર બેસી મહિલાઓએ થાળી વેલણ વગાડીને ઉગ્ર વિરોધ કર્યો હતો। વારંવાર રજૂઆત કરાઈ છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે તેમ મહિલાઓએ આક્ષેપ કર્યો। આ બાબતે સ્થાનિક નગરસેવકે ખાતરી આપ્યા બાદ મહિલાઓએ ઉગ્ર રીતે વિરોધ કરી રસ્તા પર બેસી ધરણા પ્રદર્શન કર્યું। આજે ફરિયાદ નિવારણ સભાના લોક કાર્યક્રમમાં જ રસ્તા પર બેસી હલ્લાબોલ કર્યું હતું। સુરતના કામરેજને એક મકાન ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ। પરબ ગામમાં 24 કલાકમાં 2 મકાન ધરાશાયી થવાની ઘટનાથી ડરનો માહોલ ફેલાયો। વહેલી સવારે વડફળિયામાં કાચું મકાન ધરાશાયી થયું, જોકે પરિવાર બહાર હોવાથી જાનહાની ટળી છે। મહત્વનું છે કે ગઈકાલે પણ એક મકાન ધરાશાયી થયું હતું, જેમાં 12 વર્ષની સગીરાનું મોત થયું। 2 દિવસમાં મકાન ધરાશાયી થવાની ઘટનાથી આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગઈ।
સુરતમાં ડિંડોલીની આરડી નગરમાં બાંગ્લાદેશી યુવક અને યુવતી રહેતા હોવાનું બહાર આવ્યું છે. બંને લોકો હિન્દુ નામ રાખીને અહીં ભાડે રહેતા હતા. સોસાયટીના પ્રમુખ અને હિન્દુ સંગઠનને શંકા થતા 15 દિવસ પહેલા મકાન માલિકને મકાન ખાલી કરાવવાનું કહેવાયું હતું. મકાન માલિકે કોઈ કાર્યવાહી ન કરતા આજે સ્થાનિકોએ સમગ્ર મામલે ભેદ ઉકેલ્યો. તપાસ દરમિયાન બંને બાંગ્લાદેશી હોવાનું સામે આવતા ડિંડોલી પોલીસને પણ જાણ કરાઈ હતી. લાગે છે કે તંત્રને ટાયર કિલર બમ્પ લગાવવાનો ખર્ચો માથે પડ્યો. હવે બમ્પના રખાપો ટીઆરબી જવાનને સોંપાયો. અમદાવાદ મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસે રોંગ સાઈડમાં જતા વાહનો પર કાબુ મેળવવા ટાયર કિલર બમ્પ લગાવ્યો, પણ અમદાવાદના વાહન ચાલકો સુધર્યા નહીં અને ટાયર કિલર બમ્પના ઉદ્દેશ્યને કિલ કરી નાખ્યો. કેટલાકના ટાયર ફાટ્યા, પણ એ જોઈને સુધારો તો ન જ આવ્યો. ખીલાની અણીઓને પણ વધુ ધારદાર બનાવાઈ, પણ અસર ન થઈ. હવે કંટાળીને ચાણક્યપુરી બ્રિજ પાસે જ્યાં ટાયર કિલર બમ્પ લગાવાયા છે, ત્યાં જ એક ટીઆરબી જવાનને પણ તૈનાત કરાયો છે, જેનું કામ એ ધ્યાન રાખવાનું છે કે કોઈ આ બમ્પ રોંગ સાઈડથી પાર ન કરે. તે વાહન ચાલકોને રોંગ સાઈડમાં ન જવા સમજાવી રહ્યો છે. એવામાં સવાલ એ થઈ રહ્યો છે કે રોંગ સાઈડનો ટ્રાફિક કંટ્રોલ ન કરી શકે તો આ ટાયર કિલર લગાવવાનો મતલબ શું? કારણ કે ટીઆરબી જવાને તો પહેલા પણ તૈનાત કરી શકાતા હતા. પરિણામે લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે તંત્રની આ બમ્પ લગાવવાનો ખર્ચો પણ માથે પડ્યો છે. તહેવારો પહેલા જ મોંઘવારી બોમ્બ ફૂટ્યો. ટામેટાનો ભાવ 200 પાર, ખાદ્ય તેલ પણ મોંઘું થયું. તહેવારો દસ્તક દઈ રહ્યા છે, પરંતુ એ પહેલા મોંઘવારીએ એવો તો અજગરી ભરડો લઈ લીધો કે સામાન્ય લોકોનું બજેટ વેરવિખેર થઈ જાય. એક તરફ શ્રાવણ માસની શરૂઆત થવાને આડે હવે થોડા જ દિવસ બાકી છે, ત્યારે ખાદ્ય ચીજોના ભાવ આસમાને પહોંચ્યા. હાલમાં અધિક માસમાં લોકોના ઉપવાસ ચાલી રહ્યા હોવાથી ફ્રૂટના ભાવ પૂછાય એવા નથી. માત્ર ફ્રૂટ જ નહીં, છેલ્લા કેટલાક સમયથી શાકભાજીના ભાવ તો આસમાને છે જ, અને એમાં પણ ટામેટાના ભાવ તો કેટલાક સમયથી 200 રૂપિયા પ્રતિ કિલોને પાર જ છે. ટામેટા સામાન્ય દિવસોમાં 20-40 રૂપિયાના કિલો હતા, તે હાલ બેવડી સદી મારી ચૂક્યા છે. જો કે હાલ વેપારીઓ જણાવે છે કે 15 ઓગસ્ટ બાદ નવા ટામેટાની આવક થશે, જેના લીધે બાદમાં ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં ગૃહિણીઓ જણાવે છે કે ટામેટા વગર તો કોઈ શાક ન બને, અને તેવામાં ટામેટા એટલા મોંઘા થઈ ગયા કે ઘરના બજેટમાં પણ અસર થઈ છે. દરેક વસ્તુમાં ઘટાડો કરવો પડી રહ્યો છે અને ટામેટા લેવા પણ વિચાર કરવો પડે છે, જેના લીધે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. સૌથી વધુ ભાર ગરીબો અને મધ્યમ વર્ગ પર આવી પડ્યો છે. આપ અને કોંગ્રેસનું ગઠબંધન ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડશે. કોંગ્રેસ સાથે સીટોની વહેંચણી કરીને ચૂંટણી લડવાનો આપનો હુંકાર. રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ સહિતની પાર્ટીઓએ એનડીએ સામે ઇન્ડિયા નામથી 26 પાર્ટીઓએ ગઠબંધન કર્યું, જે ગુજરાતમાં પણ લાગુ પડશે. મતલબ કે અત્યાર સુધી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ જંગ ખેલાતો હતો, પરંતુ હવે તેમાં ત્રીજી પાર્ટી પણ જોવા મળશે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખે જાહેરાત પણ કરી. યશુદાન ગઢવીએ તો જાહેરાત કરી નાખી કે જે રાષ્ટ્રીય સ્તરે ગઠબંધન થયું એ ગુજરાતમાં પણ લાગુ પડશે. લોકસભા ચૂંટણી 2024માં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે લડશે એવું નક્કી થઈ ગયું, પણ યશુદાનને જાણે કે સીટ વહેંચણીમાં કોઈ ડખો પડવાનો ડર સતાવી રહ્યો છે. એટલે જ તેઓ કહી રહ્યા છે કે જો સીટ વહેંચણીમાં બધું સમુસૂત્રુ રહ્યું તો ભાજપ 26માંથી 26 જીતી નહીં શકે, પરંતુ ગુજરાત કોંગ્રેસમાંથી કોઈ પણ નેતા સત્તાવાર રીતે આ મુદ્દે પ્રતિક્રિયા આપવાથી બચતા જોવા મળ્યા. કોંગ્રેસ સૂત્રોના મતે યશુદાનને ગઠબંધન અંગે કરેલી જાહેરાત વહેલી ગણાશે, કારણ કે સીટ ફાળવણી મુદ્દે નિર્ણય રાષ્ટ્રીય સ્તરેથી થવાનો છે. આ તરફ ભાજપને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર પ્રહાર કરવાનો મોકો મળી ગયો. ગુજરાતમાં 2014 અને 2019માં ભાજપ સતત તમામ 26 બેઠક પર જીત મેળવતું રહ્યું છે. એવામાં ગઠબંધન સામે મોટો પડકાર છે. જોવાનું એ રહેશે કે સીટ ફાળવણી કઈ રીતે થાય છે, કારણ કે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 17 બેઠક અને આમ આદમી પાર્ટીને ફક્ત 5 બેઠક પર જીત મળી હતી.